નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોઈ રહ્યા છો કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે થિયરી, આ ચેપ્ટરની થિયરીનો છેલ્લો વિડીયો છે, એટલે કે જે અગત્યનું આ ચેપ્ટરનું હાર્દ છે એ આ વિડીયોમાં આપણે શીખવાનું છે. કેમ કે એના આધારે તમારે જે આ ચેપ્ટરમાંથી સૌથી અઘરા દાખલા પૂછાતા હોય, જે વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે, એ આજના વિડીયોમાં આપણે જોવાનું છે. પરંતુ એ પહેલા તમે અત્યાર સુધીના વિડીયો ના જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલું હશે, એની લિંક તમે ઓપન કરશો એટલે તમને એ આ ચેપ્ટરના દરેક વિડીયોના લિસ્ટ તમને મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. કારણ કે બેઝિક માહિતી તમને આવડતી હશે તો આગળનો જે ફાઉન્ડેશન છે એ તમારે ક્લિયર રહેશે, જેથી કરીને દાખલા ગણવામાં તકલીફ નહીં પડે, બેઝિક સમજૂતી છે. આજના વિડીયોમાં આપણે જે થિયરી ભણવાની છે એ બેઠે બેઠે નથી પૂછાતી, પરંતુ એના રિલેટેડ છે, એના રિલેટેડ દાખલા ભણવાના હોય છે. જો તમારે આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવી હોય તો ટેલિગ્રામની એપ્લિકેશનમાં જઈને તમે કેએમ એજ્યુકેશન સર્ચ કરશો, ત્યાં આપણી ચેનલ હશે, ત્યાં જોઈન કરી લેજો, કેમ કે ત્યાંથી તમને આની પીડીએફ મળી જશે. ચલો હવે આપણે જોઈશું તો જે બેઝિક માહિતી છે, આગામી આપણે વિડીયો જોવાના છે, આગામી દાખલા ગણવાના છે, સ્વાધ્યાય 1.4, 1.5, 1.6, તો એના રિલેટેડ જેટલી પણ થિયરી છે એ આજના વિડીયોમાં આપણે જોવાની છે. કઈ માહિતી છે, ચલો વિડીયોને શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ તો સૌથી પહેલો ટોપિક છે વેન આકૃતિ. વેન આકૃતિ દોરતા આપણે ધોરણ 9માં પણ શીખી ગયા છે. હવે આ વેન આકૃતિ છે અંગ્રેજી તર્કશાસ્ત્રી જ્હોન વેન, એટલે કે 1883માં જ જતા રહ્યા છે, એટલે કે બહુ સમય પહેલાની વાત છે. એટલે કે વેન આકૃતિઓ કેટલા સમયથી આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ, તો અંગ્રેજી તર્કશાસ્ત્રી જ્હોન વેનના નામ ઉપરથી વેન આકૃતિનું નામ આપવામાં આવ્યું છે. આ આકૃતિઓ લંબચોરસ અને બંધ વક્રો મહદઅંશે વર્તુળની બનેલી હોય છે. વેન આકૃતિનો મતલબ એવું નથી કે બસ રાઉન્ડમાં જ તમે દોરી શકો, ચોરસમાં પણ દોરી શકાય, એને પણ વેન આકૃતિ જ કહેવાય છે. એટલે કે ત્રણ રીતે દોરી શકાય, લંબચોરસ, પછી વક્રો અને મહદઅંશે. આપણે મોટાભાગે જોતા હોઈએ છીએ તો ચોપડીમાં આપણને વર્તુળના દોરેલી હોય છે. સૌથી પહેલા એના પછીનો ટોપિક જોઈએ તો ગણ ક્રિયાઓ, એટલે કે અલગ અલગ પ્રકારની ક્રિયાઓ આપણે ભણી ચૂક્યા છીએ. ધોરણ 9માં પણ આ બેઝિક માહિતી મેળવી લીધી છે. સૌથી પહેલી એમાં છે યોગ ક્રિયાઓમાં, ગણ ક્રિયાઓમાં યોગ ગણ. યોગ એટલે મળવું, ભેગા થવું. તો સિમ્પલ ફોર્મેટ અહીંયા પણ લાગુ પડે છે. ધારો કે એ અને બી કોઈક ગણ છે, એમાં અલગ અલગ સભ્યો હશે, તો એ અને બીનો યોગ ગણ એટલે કે એના તમામ ઘટકો અને બીના તમામ ઘટકો તથા તેમના સામાન્ય ઘટકોને ફક્ત એક વખત લેવાથી બનતો ગણ, જેને યોગ ગણ કહેવાય. એનો સંકેત યુ છે, આપણે કેપિટલ એબીસીડીમાં યુ કરીએ છીએ એ એનો સંકેત છે, એનો ઉપયોગ થાય છે. અને એને વંચાય છે શું, તો એ યોગ બી અથવા તો ઇંગ્લિશમાં એ યુનિયન બી વંચાય છે. તો આ યોગ ક્રિયા માટેની થઈ. એની વ્યાખ્યા પણ આપણે જોઈ શકીએ કે ગણ એ અને ગણ બીમાં આવેલા, એટલે કે બંને ગણમાં હોય એવા સભ્યો, બે વખત આવતા હોય એક વખત લેવાના એવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને ગણ બીનો યોગ ગણ કહેવાય. જેને આપણે ગુણધર્મની રીતે જોઈએ તો કેવી રીતે જોવાય, તો એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ, અથવા આવશે યોગ ક્રિયામાં, અથવા આવશે ભેગા કરવામાં, અથવા આવશે અને છેદ ક્રિયામાં અને આવશે. તો અને અથવા ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણે યોગ ક્રિયા કરવાની છે કે છેદ ક્રિયા. અહીંયા અથવા છે એટલે યોગ ક્રિયા આવશે. એક્સ બિલોંગ્સ ટુ બી એટલે કે એક્સ એવો લેવાનો છે, ગણ એમાં પણ હોય ગણ બીમાં પણ હોય. તો આ એની આપણી ગુણધર્મની રીતે અને યોગ ક્રિયાને લખી શકાય. આકૃતિમાં આપણે જોઈએ તો એ અને બી બંને અલગ અલગ વેના, એ છે નાનો છે એમાં ઓછા સભ્યો ધારી લઈએ, બીમાં વધારે સભ્યો છે, બંનેનો છેદ ગણ આપે છે, એટલે કે બંનેના છેદમાં બંનેના જે ઇન્ડિવિજ્યુઅલ છે એ ઘટકો બધાને ભેગા કરી, એટલે કે જે બ્લુ કલરનો એરિયા છે એને આપણે એ યોગ બી તરીકે લઈ શકીએ. એનાથી આગળ જોઈએ તો યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો, આ ગુણધર્મો છે એ પણ આપણે ધોરણ 9માં શીખી ગયા છે. કયા ગુણધર્મો છે? સૌથી પહેલો છે ક્રમનો નિયમ, એ યોગ બી, બી યોગ એ, એને ઇંગ્લિશમાં કમ્યુટેટિવ લો કહેવાય છે. એના પછી બીજું જોઈએ તો જૂથનો નિયમ, જૂથનો નિયમ પણ આપણે ભણી ગયા છીએ, એ યોગ બી યોગ સી હોય તો એ યોગ બી યોગ સી તરીકે, એટલે કે એ અને બીનું જૂથ હોય તો બી અને સીનું જૂથ બનાવી શકાય, એ પણ એટલું જ સાચું છે. એને ઇંગ્લિશમાં
એસોસિએટિવ લો પણ કહેવાય છે. ત્રીજા નંબરે જોઈએ, એ યોગ ફાય એટલે કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો યોગ ક્રિયા હોય તો તે ગણ પોતે મળે, એટલે કે એકમ ઘટકનો નિયમ. ફાય એ યુનો એકમ ઘટક છે. તમને અહીંયા ટૂંકો પ્રશ્ન પણ પૂછે કે ફાય નીચેનામાંથી કયો યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક ગણનો એકમ ઘટક છે, તો ફાય. એ યોગી એટલે કે જે તે ગણનો પોતાના જ ગણ સાથેનો આપણે યોગ ક્રિયા કરીએ તો આપણને પોતે ને પોતે મળે, જેને સ્વયંઘાતી નિયમ કહેવાય છે. આઇડેમ્પોટન્ટ આઇડેમ્પોટન્ટ લો કહેવાય છે. યુ યોગ એ એટલે કે સાર્વત્રિક ગણનો કોઈ પણ ગણ સાથેનો આપણે યોગ ક્રિયા કરીએ તો સાર્વત્રિક ગણ યુ જ મળે, મોટો ગણ મળે. યોગ ક્રિયામાં હંમેશા એટલું યાદ રાખવું કે બે ગણનો યોગ ક્રિયા કરીએ એટલે આપણને મોટો ગણ જવાબ સ્વરૂપે મળે, તો એને યુનો નિયમ કહેવાય છે. તો આટલા યોગ ક્રિયાના ગુણધર્મો છે. હવે આપણે જોઈશું છેદ ગણ. છેદ ગણમાં શું છે, એનાથી ઉલટું, ગણ એ અને ગણ બી નો છેદ ગણ એટલે કે ઇન્ટરસેક્ટ સેટ, એટલે કે બંને ગણ એ અને બી ના તમામ સામાન્ય ઘટકોથી બનતો ગણ. બંને ગણમાં જે સભ્યો છે એ આવે તો એ બંનેને અથવા તો એ ઘટકોથી બનતો જે ગણ છે એને છેદ ગણ કહીશું. એને દર્શાવવા માટે ઊંધા સ્વામિનારાયણ અથવા તો ઊંધો યુ જેનો ઉપયોગ થાય છે. એ અને બી નો છેદ ગણ એ અને બી બંનેમાં આવેલા એવા ઘટકોથી બનેલો છે, જેને આપણે ગુણધર્મની રીતે લખીએ તો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી લખાય છે. આકૃતિમાં જોઈ શકીએ આપણે બંનેથી છેદાયેલો ભાગ છે જે બ્લુ કલરનો છે, એ બંનેનો એ છેદ બી કહી શકાય. તો આવી રીતે છેદ ગણ માટે કેટલાક ગુણધર્મો છે, જેવા યોગ ક્રિયા માટે ભણ્યા આપણે એવા ગુણધર્મો છેદ ક્રિયા માટે છે. સેમ ટુ સેમ છે બંનેમાં, પરંતુ એના જવાબ અલગ આવી શકે. સૌથી પહેલાં તો ક્રમનો નિયમ, એ અને બી નો છેદ શોધો કે બી અને એનો છેદ શોધો, બંને સરખા થશે. એના પછી એ છેદ બી છેદ સી અને એ છેદ બી છેદ સી એટલે કે એ અને બી નો જૂથ બનાવો અથવા તો બી અને સી નો જૂથ બનાવો, તો એ જૂથનો નિયમ થયો. પછી છેદ ક્રિયા માટે ખાલી ગણનો કોઈ પણ ગણ સાથેનો છેદ ક્રિયા છે એ ખાલી ગણ જ મળે, અને કોઈ પણ ગણનો સાર્વત્રિક ગણ યુ સાથેનો છેદ ગણ કરીએ તો એ મળે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે કોઈ પણ બે ગણનો આપણે છેદ ગણ મેળવતા હોય તો જવાબ નાનો ગણ મળે. ખાલી ગણ અને કોઈ પણ ગણમાં નાનો ખાલી ગણ થાય અને સાર્વત્રિક ગણ અને ગણમાં બંનેની સરખામણી કરો તો જે તે ગણ છે એ નાનો થાય સાર્વત્રિક ગણની નજરમાં. ફાય અને યુનો નિયમ શું છે, એટલે કે આ ફાય અને યુનો નિયમ થયો, એ છેદ એ ઇઝ ઇક્વલ ટુ એ, કોઈ પણ ગણ હોય તો એનો એ જ ગણ સાથેનો છેદ ગણ હોય તો એ ગણ પોતે મળે, જેને સ્વયંઘાતી નિયમ કહેવાય છે. અને જે જૂથનો નિયમ છે એમાં જોઈએ, એટલે કે વિભાજનનો નિયમ છે એ જોઈએ, તો એ છેદ બી છેદ સી હોય તો કેવી રીતે થાય, કે અહીંયા એ છેદ બી યોગ એ છેદ સી, આને આપણે વિભાજનનો નિયમ કહીશું. વિભાજનનો નિયમ એટલે આપણે આગળ બે કૌંસના ગુણાકારના નિયમો જોયા છે એના જેવી રીતે અહીંયા, એટલે કે છેદ ક્રિયા એ ક્રિયા પર વિભાજન કરે છે. અહીંયા યુ આવશે, અહીંયા યુ આવે તો શું થાય, એ છેદ બી યોગ એ છેદ સી. એવી રીતે આપણે ગુણાકારના નિયમ લેતા હતા, એવી રીતે કોઈ પણ બે કૌંસનો ગુણાકાર હોય તો પહેલા સભ્યને લઈને આખા કૌંસનો ગુણાકાર, બીજા સભ્યને લઈને આખા કૌંસનો ગુણાકાર, એવી જ રીતે અહીંયા પણ બને છે. એ છેદ બી યોગ સી હોય તો એ છેદ બી યોગ એ છેદ સી, એટલે કે છેદ ક્રિયા એ યોગ ક્રિયા પરનું વિભાજન કરે છે. આનાથી ઉલટું પણ શક્ય છે કે યોગ ક્રિયા એ છેદ ક્રિયા ઉપર વિભાજન કરે, એ પણ એટલું જ સત્ય છે. ચલો એનાથી આગળ અગત્યનું છે અને નવું ઇન્ટ્રોડ્યુસ થાય છે ધોરણ 11માં, તફાવત ગણ. તફાવત ગણ કોને કહીશું, ગણ એ અને બી નો આ ક્રમમાં તફાવત ગણ ડિફરન્શિયન્ટ સેટ એટલે કે ગણ બીમાં ન હોય તેવા ગણ એના ઘટકોથી બનતો ગણ. સાંકેતિક રીતે જોઈએ તો આપણે તેને એ માઇનસ બી દ્વારા દર્શાવીશું. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ એ માઇનસ બી એટલે આપણે એ છે એમાંથી બીનો જે કોમન છે એ અને બીનો ભાગ બંનેને બાદ કરીએ તો આપણને જે બ્લુ કલરનો ભાગ દેખાય છે એ માઇનસ બી મળે. જો બી માઇનસ એ હોય તો આપણને કયો ભાગ મળે, તો આ બાજુનો જે ભાગ છે બીનો એ સિવાયનો ભાગ એ આપણને બી માઇનસ એ તરીકે મળે.
અહીંયા આપણે સંકેતમાં જોઈએ, ગુણધર્મની રીતે જોઈએ તો એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી લખી શકાય. એક્સ એવો પસંદ કરવાનો જે એમાં છે પરંતુ બીમાં નથી. તો આ થયો ગુણધર્મની રીત. આપણે દાખલા ગણીશું એટલે વધુ થોડી માહિતી પાકી થશે. એના પછી આગળ જોઈએ તો પૂરક ગણ. પૂરક ગણ આપણે આગળ ગણમાં એટલે કે ધોરણ 9માં શીખી ગયા છીએ. ધારો કે સાર્વત્રિક ગણ યુ હોય અને એ યુનો ઉપગણ હોય, તો ગણ એમાં ન હોય તેવા યુના તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે. સંકેતમાં આપણે એને પૂરક ગણને એ ડેશ વડે દર્શાવીએ છીએ. ઘણી જગ્યાએ એ 12 વડે પણ દર્શાવવામાં આવે છે. સંભાવના ચેપ્ટર આપણે ધોરણ 10માં ભણ્યા ત્યારે એ ડેશ અથવા તો એ 12 કહેતા હતા પૂરક ગણ. બસ આ એ જ ફોર્મ્યુલા છે. તો એને આપણે ગુણધર્મની રીતે જોઈએ તો શું થાય, એ ડેશ બરાબર એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ, એટલે કે એવો એક્સ પસંદ કરવાનો જે યુમાં છે પરંતુ એમાં નથી, એટલે કે એ ડેશ બરાબર યુ માઇનસ એ પણ કહી શકાય. આપણે હમણાં જોયું તફાવતની રીત, તો એમાં યુ માઇનસ એ પણ આવી રીતે દર્શાવી શકાય. હવે બે ગણના યોગ ગણનો પૂરક ગણ એ તેમના પૂરક ગણનો છેદ ગણ છે, અને બે ગણના છેદ ગણનો પૂરક ગણ તેમના પૂરક ગણનો યોગ ગણ છે. તો આ નિયમને ધ મોર્ગનનો લો કહેવામાં આવે છે. ધોરણ 9માં આપણે ભણી ગયા છીએ ધ મોર્ગનનો લો. ગણિતશાસ્ત્રી ધ મોર્ગનના નામ ઉપરથી પાડવામાં આવ્યો છે. તો એના કેટલા ગુણધર્મો છે એ જોઈ લઈએ કે પૂરક ગણના કેટલા ગુણધર્મો છે. તો પૂરક ગણ કોને કહીશું અથવા તો એના ગુણધર્મો કયા છે, તો ગણ અને એનો પૂરક ગણ બંનેનો યોગ કરીએ તો શું થાય, સાર્વત્રિક ગણ યુ મળે. એટલે કે જે સભ્યો ગણ એમાં છે એ અને એના સિવાયના બધાને ભેગું કરીએ તો સાર્વત્રિક ગણ મળે. એવી રીતે બંનેનો છેદ લઈએ તો ખાલી ગણ, કેમ કે બંને એકબીજાથી અલગ છે, બંનેને ભેગા કરો તો સંપૂર્ણ થાય. બંનેમાંથી છેદ ગણ જોઈએ તો કોઈ સિમિલારિટી નથી, માટે ખાલી ગણ. દ મોર્ગનનો નિયમ ખાસ યાદ રાખજો, કેમ કે દ ઘણી વખતે પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન એવો દાખલો બને કે દ મોર્ગનનો નિયમ સાબિત કરો. તમને ખાલી ગણ આપેલા હોય ત્યારે તમારે દ મોર્ગનનો નિયમ છે લખવો પણ પડે અને સાબિત પણ કરવો પડે. તો દ મોર્ગનનો પહેલો નિયમ કયો છે, હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ હોય તો છેદ થાય અને બંનેના અલગ અલગ પૂરક ગણ થશે. એવી રીતે અહીંયા બીજા નિયમમાં જોઈએ તો એ છેદ બી નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ નો યોગ થઈ જાય અને એનો પૂરક ગણ. તો એવી રીતે દ્વિપૂરણ ગણનો નિયમ જોઈએ તો, એટલે કે પૂરણ ગણ એટલે શું, તો પૂરક ગણનો પણ પૂરક ગણ એટલે કે ગણ પોતે. તો એવી રીતે બી હોય તો બી ડેશ નો ડેશ એટલે ગણ પોતે, એ દ્વિપૂરણ ગણનો નિયમ થયો. અને છેલ્લો ખાલી ગણ અને સાર્વત્રિક ગણનો નિયમ, કે જેમાં આપણે ખાલી ગણ છે એનો પૂરક ગણ સાર્વત્રિક ગણ થાય, સાર્વત્રિક ગણ છે એનો પૂરક ગણ ખાલી ગણ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી બેઝિક માહિતી કે જેના થકી આપણે આવનારા દાખલા એટલે કે સ્વાધ્યાય 1.5, 6 અને 1.4 ગણવાનું છે, જે ખૂબ જ અગત્યનું છે આ ચેપ્ટર માટે. તો એના માટેની આ બેઝિક માહિતી હતી. તમને એવું લાગે કે આપણે એ અગત્યના દાખલા છે તો આ વિડીયોને ફરીથી તમે જોઈ શકો છો. ધ્યાનપૂર્વક સમજીને તૈયાર કરવું પડશે, ત્યારે તમને એ દાખલા સહેલા લાગશે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પરીક્ષામાં અને ધોરણ 11માં જે બેઝિક માહિતી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પસંદ આવી હશે વિડીયો, પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલતા. તમારી આસપાસ ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો હોય તો એમને આ અચૂકથી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ ઘરે બેસીને ભણી શકે. બીજા દોસ્તો સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો, તમે પણ કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવજો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન તમને મળી જાય. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો. જય હિંદ, વંદે માતરમ.